નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના આજના આ નવા બ્લોગમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અમે આજે એક એવા ગામમાં આવી ગયા છે જે ગામ એક પોતાની એક આગવી શાખા ધરાવે છે, એક સમૃદ્ધ ગામ. સમૃદ્ધ ગામ, આ ગામનું નામ છે ચાડિયા. ચાડિયા ગામ એટલું સમૃદ્ધ છે કે અહીંયા તમને અનેક સુવિધાઓનો લાભ મળશે, અનેક વસ્તુઓ તમને જોવા મળશે. આ ગામમાં શું શું ખાસિયત છે, શું શું જોવાલાયક વસ્તુઓ છે, અને આખું ગામ એક જ કલરનું છે, તો અમે તમને આખું ગામ બતાવશું. આ ગામમાં શું શું ફરવાલાયક છે, શું શું જોવાલાયક છે એ પણ બતાવશું. આ ગામ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલું છે. આખા ગામનો જે વિકાસ છે તે અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો છે. ખૂબ જ સુંદર મજાનું આ ગામ છે. આ ગામ અમરેલીથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું છે અને ચલાલા અહીંયાથી ખૂબ જ નજીક થાય છે. જો તમે માળીલાથી આવો તો માળીલાથી 3 કિલોમીટર થાય છે અને સાજિયાવદરથી આવો તો ત્યાંથી 2 કિલોમીટર થાય છે. ખૂબ જ સુંદર મજાનું આ ગામ છે અને આ ગામમાં ઘણા બધા અમારા મિત્રોએ અમને એમ કીધું હતું કે આ ગામનો એક વિડીયો બનવો જોઈએ. તો આજે આપણે આ ગામનો એક વિડીયો બનાવવા આવ્યા છીએ. તો અમારા આ વ્લોગને તમે સંપૂર્ણ જોવો અને આ તમને આખું ગામ બતાવી, તો અમારી સાથે ચાલો. આ ગામમાં આવીને અમને એક વસ્તુ જાણવા મળી કે અહીંયા શેરીઓના નામ પણ રાખવામાં આવ્યા છે. અહીંયા એક રામદેવનગર અને આ બાલક મુકુંદ શેરી અને ઘર નંબર પણ આપવામાં આવેલ છે, જે એક સમૃદ્ધ ગામની નિશાની છે. તો અમે તમને આગળ ઘણી બધી શેરીઓ છે જે શેરીઓ વિશે તમને જણાવશું અને અહીંયા ઘણી બધી પ્રતિમાઓ પણ છે કે કોની કોની પ્રતિમા છે તે પણ બતાવીએ. તો ચાલો અમારી સાથે. બસ તમે ગામની અંદર એન્ટર થાઓ એટલે બધા મહાનુભાવોની પ્રતિમાઓ છે, જેમ કે શિવાજી, મહારાણા પ્રતાપ, પછી સરદાર વલ્લભભાઈ પટેલ, પછી સુભાષચંદ્ર બોઝ, પછી બાબા સાહેબ આંબેડકર, પછી ભગતસિંહ, ત્યારબાદ ગાંધીજી, ત્યારબાદ બધા લોકોની પ્રતિમા છે. તમે જો વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદની પણ પ્રતિમા છે, આપ જોઈ શકો છો. અહીંનો ગેટ છે અને અહીંયા પાણીનો ટાંકો છે, તેનો કલર પણ ગામના કલરની સાથે મેચ થાય છે. આ માળીલા તરફ જવાનો રસ્તો છે. આ ગામમાં તમને સુંદર મજાનું જડેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે અને સુંદર મજાનો જે આપણે પક્ષીઓનો જે ચબૂતરો છે, પક્ષીઓના માળા માટે જે બનાવવામાં આવેલું ખૂબ જ સુંદર મજાનું અને આ ગામ છે. અહીંયાથી તમે મેડી, ઢોલરવા અને સાજાવદર જઈ શકો છો. સામે તમે હનુમાનપરા શેરી જોઈ શકો છો. આ ગામ ખૂબ જ સુંદર મજાનું છે અને એક જ કલરનું આ ગામ છે. ચાડિયા સેવા સહકારી મંડળી ચાડિયા છે અને આ સરકારી આયુર્વેદિક દવાખાનું છે, તમે જોઈ શકો છો અહીંયા. અને આ ભંડેરી શેરી છે. આખા ગામનો કલર એક જ છે, તમને બતાવવાનું મંતવ્ય જ છે, કારણ કે અમરેલી જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે કે જેનો સંપૂર્ણ ગામનો કલર એક જ હોય. આ ગામની ટોટલ વસ્તી 1000 જ છે, પણ તો પણ આ ગામ સમૃદ્ધ ગામ છે. તમને વ્લોગ બતાવવાનું કારણ પણ એ જ છે. અહીંયા તમે જોઈ શકો છો રામજી મંદિર, ખૂબ જ સુંદર મજાનું આ રામજી મંદિર છે. હમણાં રામનવમી પણ આવે છે અને આ કૃષ્ણ પ્રણાલી મંદિર છે ચાડિયા ગામ. શેરીઓના નામ પણ રાખવામાં આવે છે અને થોડે થોડે દૂર તમે જોઈ શકો છો કે સુવિચાર પણ આપવામાં આવેલ છે. ગઢિયા શેરી અને તમે જોઈ શકો છો. ગામમાં એક હવેલી પણ છે જેનું નામ બાલકૃષ્ણ લાલજી હવેલી છે, જોઈ શકો છો તમે. અને આ ગામનો રસ્તો છે. આ ભરવાડ શેરી અને પાનસુરિયા શેરી તરફ જવાનો રસ્તો છે. ખૂબ જ સુંદર મજાનું આ ગામ. તમે ગામની જે લોકો રહે છે તેમની નેમ પ્લેટ પણ જોઈ શકો છો. તે પણ જ્યાં ટ્રસ્ટ છે, અન્નપૂર્ણા ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, તેના દ્વારા બનાવી દેવામાં આવેલ છે.
જાજા થી રામ રામ. તમે જોઈ શકો છો આગળ ગેટ આવી ગયો છે. તમે જયપુર રાજસ્થાનની જેમ પિંક સિટી જોવા માંગતા હોય તો આપણે અમરેલી જિલ્લામાં આવેલું આ પિંક વિલેજ છે. બધા થામ જે વીજને જે વીજ પોલ છે એમનો કલર પણ પિંક છે, જોઈ શકો છો તમે. પૂરેપૂરું ગામ પિંક છે, એટલે કે ગુલાબી કલરનું. અમરેલી જિલ્લામાં આવેલું આ ગામ જે શેરીએ શેરીએ શેરીઓના નામ પણ રાખવામાં આવેલ છે અને ખૂબ જ સુંદર મજાનું આ ગામ છે. આ ભોજલપરા શેરી છે અને અહીંયાથી તમે ગેટની એન્ટ્રી જોઈ શકો છો. ગામમાં ટોટલ બે ગેટ છે, એક તમે માળીલા સાઈડથી આવો ત્યાં અને એક આ જે સાજ્યાવદરથી જે આવીએ તે ગેટ છે. ગામમાં તમે સામે એક સ્કૂલ પણ જોઈ શકો છો, સુંદર મજાની સ્કૂલ છે સામે તમે જોઈ શકો છો. અને આ ગામનો જે મેઇન ગેટ કહેવાય તે આ છે. અમરેલી જિલ્લામાં 609 ગામડા છે, તેમાંથી એક આ ગામ છે ચાડિયા. ચાડિયા ગામની કુલ મકાન 204 છે. ગામની અંદર જોવાલાયકમાં તમે પ્રાથમિક શાળા જુઓ, ત્યારબાદ વિશ્રામ ગૃહ જુઓ, ત્યારબાદ પશુ પંખીઓ માટેના અવેડા જુઓ, પછી સ્નાન ગૃહ જુઓ. ગામની અંદર અનેક મંદિરો, સ્વામિનારાયણ મંદિર છે, ત્યારબાદ ગામનું શમશાન જુઓ. જોરદાર ગામ છે અને આ ગામની એકવાર મુલાકાત લેવી. અને ગામની અંદર બધાના ઘરે નેમ પ્લેટ, ત્યારબાદ બધાના ઘર ઉપર નવા નવા સુવિચાર લખેલા છે, ત્યારબાદ પક્ષી ઘર, પછી ગામનો ચોરો. ગામની અંદર રામજી મંદિર જોવા જેવો લાયક છે. અને અત્યારે ઉનાળાનો અમે બધા ગામમાં ફરતા હોઈ પણ ઉનાળાનો સમય છે તો પશુ પંખીઓ માટે પીવાનું પાણી ન મળતું હોય. આ ગામમાં અમે એ જોયું કે અત્યારે અવેડામાં પાણીને બધું આ ભર બપોર છે તો પણ અહીં પાણીની સુવિધા સારી એવી છે. અને ગ્રામ પંચાયત અને આ જે ગામ છે તમે ક્લીન છે, તમે જોઈ શકો છો કચરા પેટી ને બધી વસ્તુ બધી જગ્યાએ રાખેલી છે, એટલે ક્યાંય તમે બધું સ્વસ્થ જ જોવા મળે. તો તમે આ ગામમાં એકવાર જરૂર ને જરૂર આવજો. હવે સતીશભાઈ ત્યાર પછી બતાવશે બીજું બધું તમને. આ તમે મારી પાછળ જે જોઈ શકો છો તે ચાડિયા ગામનું શમશાન છે. શમશાન પણ જે છે ગુલાબી, જે આપણે ગામ તરીકે ઓળખાય છે તેનું શમશાન પણ ગુલાબી કલરનું છે. અહીંયા તમને વિવિધ મૂર્તિઓ જોવા મળશે, જેમ કે ભગવાન શ્રી બુદ્ધ, બાપા સીતારામ, ખોડિયારમાં, મોમાઈમાં, એવી અનેક પ્રતિમાઓ તમને જોવા મળશે. ટોટલ 20-30 પ્રતિમાઓ અહીંયા તમને શમશાન અંદર જોવા મળશે. અને ચોખ્ખું ગામ, જે કે શુદ્ધ ગામ તરીકે જો કોઈ ગામ તમે જોવો તો આ ગામ છે. તો તમે એકવાર અહીંયા આવીને આ ગામને જોવો, કારણ કે જે પિંક સિટી આપણે જે જયપુર રાજસ્થાન આપણે જે ગોતીએ છીએ પણ ત્યાં જવાની જરૂર નથી, કારણ કે અમરેલી જિલ્લાનું આ શુદ્ધ અને સમૃદ્ધ ગામ લોક બનાવવા પાછળનું પણ કારણ એ જ છે. યુટ્યુબના માધ્યમથી તમે આ બધી વસ્તુઓ જુઓ અને તમારા મનોરંજન માટે અમે આ બધું કરી રહ્યા છીએ. તો અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને તમારો આવો નવો પ્રેમ અમને આપતા રહ્યો, કારણ કે આ ખૂબ જ સુંદર મજાનું ગામ છે અને તમને આ વ્લોગ જરૂર ગમશે એવી અમે આશા રાખીએ છીએ. તમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર. તમે માળીલાથી ચાડિયા જાઓ એટલે માળીલાથી ચાડિયા લગભગ 3-3.5 કિલોમીટર દૂર છે. પણ આ એક બહુ મસ્ત વસ્તુ એ છે કે આ બંને બાજુ વૃક્ષો વાવેલા છે સદભાવના ગ્રુપ દ્વારા અને ગામવાળાએ પણ દાન કરેલું છે. તો ખૂબ જ સુંદર મજાના બંને બાજુ છેક સુધી, માળીલાથી ચાડિયા સુધી વૃક્ષો, નકરા વૃક્ષો જ વાવેલા છે બંને સાઈડ. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના આ વૃક્ષો. મૌલિકભાઈ 2-3 વર્ષ પછી આ મોટા થઈ જશે અને અહીંયા રસ્તા ઉપર સાયો મળશે બધાને જે જતા હોય છે એને, એટલે ખૂબ સારું કામ કર્યું છે. અને સદભાવના ગ્રુપનું પણ બહુ ખૂબ જ સુંદર ગામ છે, અમને ગમે છે એ કામ, ખૂબ જ સુંદર મજા.